જેતપુરના ખીરસરા અને ગુંદારા ગામ વચ્ચે કેનાલ વચ્ચે આવેલ ગેટ પાસે સેવાર અને કચરો ફસાઈ જતા કેનાલ છલકાઈ હતી તો ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા। रवि पाक माटे भादर केनाल द्वारा पानी छोड़वामां आवी रह्युं छे, जेमां 5 पियत अपाई गयुं छे अने आजे छठ्ठा पियत माटे केनालमां पानी छोड़वामां आव्युं हतुं, जेमां भादर डेम ज्यांथी केनाल छोड़ाय छे त्यांथी 10 किलोमीटर दूर खजूरी गुंदारा अने खीरसरा गाम वच्चे मुख्य केनालथी मायनोर केनालमां पाणी आपवानो गेट पासे खूब मोटी मात्रामां सेवार अने वृक्षना झाड़ी झांखरा भराई गया हता, जेना कारणे गेटमांथी आगळ पाणी जतुं बंध थई गयुं अने केनाल छलकवा लागी। थोड़ी वार में तो नदी में पानी वहत हो मात्रा में केनाल बंने बाजू खेतरो में पानी वहवा लगे। खेतरो में पाकी गये तमज लणेल पाकना पाथरा में पानी पहुंचता पाथरा तणावा लग्या था। खेतरो में पूर ने जेम पानी खेतरो में आ चढ़ता खेडूतोए केनाल जाइने जोता केनाल में नदी की जेम पानी बंने बाजू थी वहत जे खेडूतोए तरत ज सिंचाई विभाग ने जाण करी और सिंचाई विभाग परिस्थिति पमीने ताबड़तोब बुलडोजर मशीन बोलावीने गेट में फसायेल कचरो अने शेवार काढ़ी पानी चालतु कर्युं हतुं, परंतु हजू केनाल में कचरो होय सिंचाई विभाग द्वारा केनाल में पानी छोड़वानुं बंद करी आगळ सफाई हाथ धरी हती। खेडूतोए जणाव्युं के तेओ पोताना खेतरो में दाणानो लणीने खेतर में पाथरा करेल हता तो तेना पर पानी फरी वळता ते पाक निष्फळ जवानी भीति छे। ज्यारे घऊंनो पाक आवतीकाले काढवानो हतो ते आखो पाणीमां डूबी जता आखो पाक फेल थवानी भीति छे, ત્યારે અન્ય ખેડૂતોના ચણા ઘઉં અને ધાણાના પાક પર પાણી ફરી વળ્યું હતું। કેનાલ સાફ કર્યા વગર જ છોડી દેવામાં આવ્યા હતા, જેના કારણે કેનાલ છલકવાની દુર્ઘટના થઈ। દર વર્ષે લાખો રૂપિયાનો કેનાલ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ સફાઈ ફક્ત કાગળ પર જ થતી હોવાનો આક્ષેપ કર્યા હતા। આ અંગે ભાદર સિંચાઈ વિભાગના સેક્શન ઇજનેરે જણાવ્યું કે કેનાલ તો અમે સફાઈ કરાવીએ છીએ, પરંતુ ડેમમાંથી એટલો બધો સેવાર આવ્યો કે તે સેવાર દરવાજામાં ફસાઈ ગયો, જેના કારણે કેનાલ છલકાઈ ગઈ હતી અને જે કોઈ ખેડૂતોને જે કંઈ પણ નુકસાન થયું હશે તેનો અમે સર્વે કરીને વળતર માટે ઉપર લેવલે રિપોર્ટ કરી રજૂઆત કરીશું। આશિષ પાટડિયા, જડેશ ટીવી, જેતપુર। ખેડૂતોનો પાક છે ઉભો પાક એનો મોઢેવાળો કોળિયો છીનવાઈ ગયો, શું કે સારણ આવે છે? કેનાલ પહેલાં તો સાફ સફાઈ વગર નથી ખોલવાની, આ સેવાળને લીધે બ્લોક થયેલું છે, જે અમારા સીઆર છે એમાં બધો સેવાળ હલવાઈ ગયેલો એને લીધે આ બ્લોક થયેલી છે કેનાલ, અને એને લીધે છલેલી ખેડૂતના જે પાકની વાત છે એ બાબતે અમે અત્યારે સર્વે કરી લેવું ને અમે ઉપર બધી રજૂઆત ધ્યાને લઈને જવા દઈશું। સાત વર્ષ થયા સાપ નહોતી, આ દર વખતે આ છઠ્ઠું પાણ છે અત્યાર સુધી કેનાલ હાલી જ છે, અને આના કરતાં અત્યારે આ 200 ક્યુસેક જ પાણી છોડેલું હતું અને આ ગયા જ પાણમાં અમે 350 ક્યુસેક પાણી હકાવેલું છે આ કેનાલ, આ સેવાળને લીધે જ બ્લોક થયેલી છે। લાખો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટ છે તે સાફ સફાઈને આપવામાં આવતો છે, પરંતુ સાફ સફાઈ માત્ર કે કાગળ ઉપર થતી હોય તે પ્રકારની સ્થિતિ થઈ છે અને આનો ભોગ ખેડૂતો બન્યા છે। કહું છું કરો કે આ પાંચમું છઠ્ઠું પાણ છે, જો આવું સાફ સફાઈ ના થયેલું હોય તો આવું પહેલા જ પાણમાં થઈ જવું જોઈએ, એવું થયેલું નથી ક્યાંય, અને આ પાંચ છઠ્ઠા પાણમાં સેવાળના લીધે થયેલું છે। અગાઉ પાણી છોડવામાં તે સફાઈ કરવામાં આવી હતી, તમારા મોઢે જ બોલી લાગે સફાઈ કરવા સફાઈ થયેલી છે અને આપણે પાંચ પાણ કમ્પ્લીટ હકાવેલા છે। ખેડૂતોનો પાકનું જે નુકસાન થયું છે એ બાબતે અત્યારે જ અમે સર્વે કરીને અમારે